નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા. હાલમાં બાબરા પંથક માંથી જમીન કૌભાંડ ના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાતમાં એક પછી એક મસ્ત મોટા જમીન કૌભાંડો બહાર પડી રહે છે, ત્યારે આ શ્રેણીમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં એક નહીં પરંતુ અનેક જમીન કૌભાંડો બહાર આવી રહ્યા છે. ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી સરકારી ખરાબાની જમીનો બારોબાર વેચી દેવામાં આવે છે. ભૂમાફિયાઓ દ્વારા ચાલતા આ કૌભાંડમાં સરકારી તંત્રના અમુક લાલચુ કર્મચારીઓની પણ મિલીભગત સામે આવી છે. અને આ જ સંદર્ભમાં બાબરા મામલતદાર એનકે ખીમાણી સાહેબ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનની અંદર 3 અલગ અલગ ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં 25 જેટલા ભૂમાફિયા તથા એક તત્કાલીન તલાટી કમ મંત્રીના નામ પણ ખુલવા પામ્યા છે. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી ભૂમાફિયાઓએ તલાટી કમ મંત્રી સાથે મિલીભગત કરી આ જમીન કૌભાંડો આચર્યા છે. બાબરા મામલતદાર એનકે ખીમાણી સાહેબની સતર્કતાથી જ આ જમીન કૌભાંડ ખુલવા પામ્યું છે. જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી આયુષ ઉપ સાહેબની સૂચના અને પ્રાંત અધિકારી લાઠી શ્રી વીસી મોરાલા સાહેબના માર્ગદર્શન નીચે બાબરા તાલુકામાં ચરખા ગામે સરકારી જમીનમાં પેશકદમી કરી અને દબાણ કરી અને ખોટો છગોનામું કરી શારદાબેન મહેતાએ જે પ્લોટ બોલાવ શારદાબેન મહેતાએ જે પેટ્રોલપંપ ઊભો કરેલ તેમની ઉપર આજે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તેમજ ગળકોટડી ગામે સરકારી જમીનના ખોટા સાતબાટ બનાવી સરકારી જમીન ઉપરનો કબજો કરી અને ખોટા વેચાણ કરવા બદલ એક તલાટીકમ મંત્રી, તત્કાલીન તલાટીકમ મંત્રી અને બીજા 14 જેવા આસામીઓ સામે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આજે બાબરા ફરિયાદ કરવામાં આવેલ છે. તેમજ બાબરા ગામના સર્વે નંબર 717માં જે સરકારી જમીનમાં ખોટા ચતુર્દિશા બતાવી જમીનનું વેચાણ કરવા બદલ 10-15 આસામીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. રીતે બાબરા તાલુકામાં કુલ 3 પોલીસ ફરિયાદમાં એક તત્કાલીન તલાટીકમ મંત્રી તથા 25 જેટલા આસામીઓ સામે આજરોજ પોલીસ સ્ટેશન બાબરામાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના ધ્યાને આવશે પ્રમાણિક બાબરા મામલતદાર સાહેબ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને શું ગુજરાત સરકાર પરિણામ સુધી પહોંચાડશે? રિપોર્ટર ગોધન ડાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. તો દર્શક મિત્રો, આવા જ બ્રેકિંગ ન્યૂઝ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.